જય માતાજી. મિત્રો, આજે આપણે લચકા મોગર દાળનું શાક બનાવીશું. તેના માટે મોગર દાળને મેં 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી. તે પલાળીને આવી દાણો તૂટે એવી થઈ જાય ત્યાં સુધી એને પલાળી રાખવાની છે. હવે આપણે મોગર દાળનો વઘાર કરીશું. તેના માટે ગેસ ઉપર પેન લઈ લઈશું અને 2 થી અઢી ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે. તેલને ગરમ થવા દઈશું. એક મરચું લઈ લઈશું, જીરું લઈ લઈશું ને રઈ લઈ લઈશું. રઈ ને જીરું તતરે પછી આપણે વઘાર કરીશું. હિંગ લઈ લઈશું. હવે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે તે લઈ લઈશું. 2 લીલા મરચાં કટ કરી દીધા છે અને લસણ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે એડ કરીશું. મરચુંને લસણને સાંતળી લઈશું તેલમાં. હળદર લઈ લઈશું 1/2 ચમચી જેટલી. મસાલા સરસ સતળાઈ જાય આપણા તેલમાં. હવે ટામેટું એડ કરીશું. 1 ટામેટું કટ કરીને રાખ્યું છે તે લઈ લઈશું. હવે ટામેટું ચડી જાય અને જલ્દી ગળી જાય તેના માટે થોડું મીઠું લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર. ધાણા જીરું મીઠું લઈ લઈશું. મસાલાને સાંતળી લઈશું ટામેટું ગળી જાય ત્યાં સુધી. ટામેટાં ગળી ગયા છે. હવે મગની મોગર દાળને પલાળીને રાખી હતી તે એડ કરી દઈશું. હવે દાળ પલળીને રેડી જ છે એટલે આપણે એને બહુ ચડાવવી નથી પડતી, પણ તોય થોડું આપણે પાણી એડ કરીશું. 2 સેકન્ડ જેવું આપણે એને તે મસાલામાં સાંતળી લઈશું. અડધો ગ્લાસથી પણ ઓછું પાણી લઈ લઈશું. હવે એકદમ ધીમી આંચે આપણે એને ચડવા મૂકી દઈશું 5 મિનિટ માટે. એકદમ ધીમી આંચ રાખવાની. 5 મિનિટ જેવું થઈ ગયું છે. પાણી બધું સુસાઈ ગયું છે અને દાળ પણ સરસ ચડીને રેડી થઈ ગઈ છે. એકદમ લચકાદાર મોગર દાળ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે મગની મોગર દાળની લચકાવાળી દાળ. જો કેવી બનીને રેડી થઈ ગઈ છે. અને જો તમને લચકા મોગર દાળની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જતી મોગર દાળ. એકવાર જરૂરથી બનાવજો લચકા મોગર દાળની શાક. બહુ ટેસ્ટી લાગે છે.